ગુડ મોર્નિંગ. બંડોળ પ્રવાહપત્રકમાં આપણે મંગળવારે પરમ દિવસે આપણે દાખલા નંબર 8 એ પૂરો કરેલો હતો. આજે દાખલા નંબર 9 આપણે શરૂ કરી અને આ લેક્ચરના અંતે એ પૂરો થઈ જશે. તો આ રીતે આ ચેપ્ટરના 9 દાખલાઓ આ લેક્ચરના અંતે આપણે પૂરા થઈ જશે. દર વખતે કહેતો જાઉં છું, એક એક દાખલો વધતો જાય છે, કે આટલા દાખલાઓની પ્રેક્ટિસ પછી આપણને આ ટોપિકનો કોઈ પણ દાખલો ગણી શકીએ એટલા સમર્થ આપણે અત્યારે થઈ ગયેલા હોવા જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇનલ એક્ઝામમાં 20 માર્કનો દાખલો પૂછાય છે અને આપણે સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે. તો હવે તમારે પણ સામે એટલું સજ્જ થવાનું છે કે આપણે કોન્ફિડન્સથી આ ટોપિકનો કોઈ પણ દાખલો ગણી શકીએ. સાથે સાથે પ્રેક્ટિસ એટલી જ મહત્વની છે, ધ્યાન આપવું એટલું જ મહત્વનું છે. અહીં હું દાખલાઓની સંખ્યા વધુ ને વધુ વધારતો જાઉં, સમજાવતો જાઉં, પણ સામે પક્ષે તમે જો ધ્યાન નહીં આપો, પ્રેક્ટિસ નહીં કરો, તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે હવે આપણે આ ટોપિકના અંત તરફ જઈ રહ્યા છીએ. આવતા વીકમાં જ કદાચ આપણે નવો ટોપિક, હજી દાખલો એક કરાવીશ, 10મો દાખલો પણ આવતા વીકમાં કરાવીશ, પણ ત્યારબાદ આપણે હજી એક મોટું ટોપિક આના જેવું જ સેમ એ પણ બીજું ટોપિક લેવાનું છે, રોકડ પ્રવાહપત્રક. તો જ્યારે આ ટોપિકના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ, આજ અને આવતા વીકના એક લેક્ચર બે લેક્ચરમાં આ ટોપિક આપણે પૂરું કરી દઈશું. તો જ્યારે ટોપિક પૂરું થઈ ગયેલું હોય ત્યારે એટલીસ્ટ આપણને આ તબક્કે આ ટોપિકમાંથી કોઈ પણ દાખલો આપણને પૂછવામાં આવે તો આપણને એ જાતે ગણતા આવડવું જરૂરી છે. જાતે ગણશો તો જ ખબર પડશે કે કઈ કઈ બાબતો તમને સારી એવી ફાવે છે અને કઈ કઈ બાબતો એવી છે કે જ્યાં તમને થોડી મુશ્કેલી પડે છે. જ્યાં સુધી જાતે ગણવાનો કોઈ પણ રકમ એક લઈ લેવાની અને જાતે ગણવા માટેનો, સોલ્વ કરવા માટેનો પ્રયાસ કરવાનો, કારણ કે ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે તમને દાખલો ગણવામાં ક્યાં મુશ્કેલી પડે છે, કયા હવાલાઓમાં મુશ્કેલી પડે છે, કયા સ્ટેપમાં મુશ્કેલી પડે છે. તમે જાતે પ્રયત્ન કરજો કે ભંડોળ પ્રવાહપત્રક ઓટોમેટિકલી મળી જાય એટલી કોન્ફિડન્સથી, એટલા કોન્ફિડન્સથી આપણે એ દાખલો ગણી શકીએ છીએ કે નહીં, અને ગણતા ગણતા ક્યાં મુશ્કેલી ઊભી થઈ તો એ ક્યાં મુશ્કેલી પડી, તો એ તમે મારો સંપર્ક કરી અને એ મુશ્કેલીઓ જ્યાં પડતી હોય ત્યાં એ સોલ્વ કરી શકો છો. તો શરૂઆત કરીએ નવા દાખલાની. માધવ લિમિટેડના તારીખ 31/3/2018 અને 31/3/2019 રોજના પાકા સરવૈયાઓ છે એ નીચે દર્શાવેલા છે. બધા દાખલાઓની જેમ દેવસના બેલેન્સ શીટ આપણને અહીંયા આપેલી છે. દેવા સહિત 31/3/2018 અને 31/3/2019 સેમ બે મિલકત સહિત. હવે શરૂઆત કરીએ દેવા સહિતથી. તો ઇક્વિટી શેર મૂડી 4,50,000 હતી, જે વધીને 6,00,000 થયેલી છે. 1,50,000 ઇક્વિટી શેર મૂડી છે એમાં વધારો થયો છે. આપણે જોઈશું આગળ જતા હવાલો છે કે કેમ આ વધારો થયો છે, એ કેવી રીતે થયો છે. હવાલો હોય અને એમાં કંઈ બોનસ શેર આપેલા છે એવો ઉલ્લેખ હોય તો એમાં
બોનસ શેરમાં કંપનીને કોઈ ભંડોળ પ્રાપ્ત થતું હોતું નથી, જે આપણે આગલા જ દાખલામાં પરમ દિવસે જોયેલું છે. પણ જો કંઈ હવાલો આપવામાં આવેલો જ ન હોય, તેનો અર્થ સીધો એવો થાય કે 1.5 લાખના નવા ઇક્વિટી શેર છે એ રોકડેથી બહાર પાડવામાં આવેલા છે, તો એમાંથી કંપનીને 1.5 લાખનું ભંડોળ પ્રાપ્ત થાય. એટલે ઇક્વિટી શેર મૂડીમાં 1.5 લાખનો વધારો થયો છે. જો રોકડેથી બહાર પાડ્યા હોય તો ભંડોળ પ્રાપ્ત થાય, જો બોનસ શેર આપેલા હોય તેમાંથી કંપનીને કંઈ ભંડોળ પ્રાપ્ત ન થાય, કારણ કે બોનસ શેર ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ ચાર્જ વસૂલ કર્યા વગર એ આપવામાં આવતા શેર છે જૂના ઇક્વિટી શેર હોલ્ડરોને. તો આપણે જોઈશું આગળ જતાં એમાં કંઈ અમલ છે કે નહીં. મૂડી અનામત શરૂઆતમાં કશું જ નહોતું અને એ 15,000 રૂપિયા અંતમાં છે, તો કોઈ મિલકત વેચતા નફો પ્રાપ્ત થયો છે એવો હવાલો એમાં હોવો જરૂરી છે. આગળ જતાં આવશે. સામાન્ય અનામત શરૂઆતમાં 2,55,000નું હતું, ત્યાર પછી 3 લાખનું થયું, ત્યાર પછી નફા નુકસાન ખાતું 90,000 રૂપિયાનું હતું, અંતમાં 1,12,500નું થયું. 9% ડિબેન્ચર છે એ 3 લાખના હતા, 2,40,000 થયા. 60,000ના ડિબેન્ચરનો અર્થ એવો થાય કે પરત કરવામાં આવેલા છે. ચાલુ દેવાઓ 1,80,000ના હતા, 1,95,000ના થયા. આ દાખલામાં પણ આપણને કુલ ચાલુ દેવાઓ આપી દેવામાં આવેલા છે, અલગ અલગ ચાલુ દેવાઓ આપેલા નથી. લેણદારો, દેવયુંડી, બેંક ઓડીએ આવા કોઈ અલગ અલગ એન્ટ્રીઓ નથી, ટોટલ જ આપી દીધી છે એ ચાલુ જવાબદારીઓ 1,80,000 અને 1,95,000. ઘસારાની જોગવાઈ થયેલી છે 3,45,000 અને 4,35,000. તો અહીંયા ઘસારા જોગવાઈ દેવા સાઈડ આપેલી છે, એનો અર્થ એ છે કે મિલકતો જે મિલકત લેણા સાઈડ દર્શાવેલી હશે, કાયમી મિલકતો, સ્થાયી મિલકતો, એ એની પડતર કિંમતે દર્શાવેલી હશે. તો અહીંયા ઘસારા જોગવાઈ આપેલી છે એટલે કાયમી મિલકતો છે એ ઘસારા બાદ કિંમતે નહીં પણ પડતર કિંમતે, ખરીદ કિંમતે, મૂળ કિંમતે, જે કહો તે કિંમતે એ પાકા સરવૈયામાં મિલકત સાઈડ દર્શાવેલી હોય છે. અને ઘસારા જોગવાઈની બાકીઓ આપેલી હોય એટલે એનું એક ખાતું પણ એક વધારાનું આપણે તૈયાર કરવું પડે. ત્યાર પછી કરવેરા જોગવાઈ, મોટાભાગના દાખલામાં કરવેરા જોગવાઈનું ખાતું હોય છે. તો 1,35,000 કરવેરા જોગવાઈ હતી, 1,27,500 થઈ. સૂચિત ડિવિડન્ડ 45,000નું હતું અને 54,000નું થયું. ત્યાર પછી નહીં ચૂકવેલ ડિવિડન્ડ 6,000 છે. એક દાખલામાં આ નહીં ચૂકવેલ ડિવિડન્ડ અગાઉ આવી ગયેલું છે. તો નહીં ચૂકવેલ ડિવિડન્ડની એક્ઝેટ ઉપર સૂચિત ડિવિડન્ડ આપેલું હોય છે આ પ્રકારના દાખલાઓ હોય ત્યારે. આ પ્રકારના મીન્સ કે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડની એન્ટ્રી જ્યારે હોય ત્યારે એની ઉપર સૂચિત ડિવિડન્ડ આપવામાં આવેલું હોય છે. તો નિયમ અનુસાર શરૂઆતની બાકી ચૂકવવાની હોય એ ચૂકવતી વખતે જેટલું ડિવિડન્ડ નથી ચૂકવાયેલું, ચૂકવવાનું બાકી છે એટલી રકમ બાદ કરીને બાકીની રકમ જે હોય એ ચૂકવવાની થાય છે. તો અહીંયા ઉપર સૂચિત ડિવિડન્ડ શરૂઆતની બાકી 45,000ની છે જે ચૂકવવાની હોય, પણ એમાંથી નીચે નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ 6,000 રૂપિયા આપવામાં આવેલું છે એ બાદ કરીને 45,000માંથી 6,000 બાદ કરીને 39,000 રૂપિયા થાય, તો એટલી રકમ ચૂકવવાની થશે. ભંડોળ પ્રપત્રક તૈયાર કરીએ ત્યારે એ ઉપયોગ સાઈડ આપણે 39,000 રૂપિયા સરુનું સૂચિત ડિવિડન્ડ ચૂકવેલું છે એ રીતની એન્ટ્રી આપવાની થાય. અને આખરની બાકીની આપણે નફા નુકસાન ખાતેથી જોગવાઈ કરવાની. સૂચિત ડિવિડન્ડ આખરનું છે 54,000, તો એની આપણે નફા નુકસાન ખાતામાં જોગવાઈ કરવાની થશે. ટોટલ છે બંને સાઈડ પ્રથમ કોલમનો 18,00,000 રૂપિયા અને બંને સાઈડ બીજા કોલમનો ટોટલ છે 20,85,000. તો આ હતી દેવા સાઈડ. હવે આપણે તપાસી લઈએ મિલકત સાઈડ. પહેલા જ સ્થિર મિલકતો કૌંસમાં પડતર કિંમતે, જો અહીંયા પડતર કિંમતે છે એમ કહ્યું છે, ન કહ્યું હોય તો એ પડતર કિંમતે જ હોય, કારણ કે ઘસારા જોગવાઈની બાકીઓ દેવા સાઈડ આપવામાં આવેલી છે. તો 12,00,000 રૂપિયા અને આખર બાકી છે 14,55,000. રોકાણો 1,50,000 અને 1,20,000. ચાલુ મિલકતો 4,20,000 અને 4,95,000. હવે અહીંયા ચાલુ મિલકતોનો પણ ટોટલ આપી દેવામાં આવેલો છે અલગ અલગ એન્ટ્રીઓ, એટલે કે દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલક, બેંક શિલક, સ્ટોક, આવી કોઈ અલગ અલગ મિલકતો ચાલુ મિલકતો તરીકે એ આપવામાં આવેલી નથી, એનો ટોટલ આપેલો છે. ત્યાર પછી પ્રાથમિક ખર્ચાઓ 30,000 અને 15,000. તો પ્રાથમિક ખર્ચા શરૂઆતમાં 30,000ના હતા, અંતમાં 15,000ના છે. આનો અર્થ એવો થાય કે 15,000 પ્રાથમિક ખર્ચ છે એ
નફા નુકસાન ખાતે માંડી વાળવામાં આવેલો છે. ટોટલની વાત આપણે અગાઉ કરી દીધી છે બંને સાઈડ કોલેજો એટલે. તો આ રીતે દિવસના બેલેન્સ શીટ થયા. હવે જોઈએ કે હવાલાઓમાં શું કહ્યું છે. તો 37,500 એક યંત્ર વેચવામાં આવેલું હતું જેની પડતર કિંમત 75,000 હતી અને તેના પર એકત્રિત થયેલો ઘસારો છે એ 31,500 હતો. તો 37,500 એક યંત્ર વેચ્યું છે, એમાંથી આપણે 75,000 રૂપિયા છે એની પડતર કિંમત છે અને એનો ઘસારો છે એ 31,500 રૂપિયા છે. તો 38,500 રૂપિયા જે તો અહીંયા 75,000 માંથી 31,500 રૂપિયા ઘસારાની રકમ તમે બાદ કરો તો 43,500 રૂપિયા થાય. ફરીથી પડતર કિંમત 75,000 બાદ ઘસારો એકત્રિત થયેલો બાદ 31,500 કરીએ તો 43,500 રૂપિયા થાય. હવે એ 37,500 વેચ્યું છે એટલે 6,000 રૂપિયા નુકસાનથી વેચ્યું છે. 43,500 ઘસારા બાદ કિંમતનું યંત્ર 37,500 વેચ્યું, 6,000 નુકસાન થયું છે. એનું બે ખાતામાં અસર આપી પડશે, યંત્ર એટલે કે કાયમી મિલકતોના ખાતામાં અને ઘસારા જોગવાઈના ખાતામાં. પછી ચાલુ વર્ષે 1,42,500 ઘસારાની જોગવાઈ કરવામાં આવેલી હતી. અહીંયા ચાલુ વર્ષે ઘસારાની જોગવાઈ કેટલી કરવામાં આવી છે નફા નુકસાન ખાતે તેની રકમ આપી દેવામાં આવેલી છે. એટલે ઘસારા જોગવાઈનું ખાતું કદાચ ન બનાવીએ તો પણ ચાલે. જ્યારે તમને ચાલુ વર્ષની ઘસારા જોગવાઈની બાકી અથવા તો રકમ આપી દેવામાં આવેલી હોય ત્યારે ઘસારા જોગવાઈનું ખાતું ન બનાવીએ તો પણ ચાલે. અને જો બનાવશો ઘસારા જોગવાઈનું ખાતું તો પણ એ બંને સાઈડ ઇક્વલ થઈ જશે, એની મેળે બે સાઈડ સરખું થઈ જશે. એટલે એમાં કંઈ આપણે શોધવાનું રહેતું નથી. ડિબેન્ચર 5% પ્રીમિયમથી પરત કરવામાં આવ્યા છે. ડિબેન્ચર પરત કર્યા છે 60,000 અને એના ઉપર 5% પ્રીમિયમ આપ્યું છે એટલે 3,000 રૂપિયા પરત પ્રીમિયમના થાય. પછી કેટલાક રોકાણો નફાથી વેચવામાં આવેલા હતા અને એનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલો હતો. મેં તમને કહેલું જ છે કે મૂડી અનામતની શરૂઆતની બાકી કંઈ નહોતી અને આખરની બાકી આપણને 15,000 દર્શાવી છે. તો આ 15,000 રૂપિયા મૂડી અનામત ખાતે જે જમા દર્શાવેલા છે એ રોકાણ વેચતા થયેલ નફાના છે. પછી 21,000 સ્થિર મિલકતો માંડી વાળેલી હતી જેના પર પૂરેપૂરો ઘસારો ગણવામાં આવેલો હતો. તો 21,000 મિલકતો માંડી વાળવાની છે અને 21,000 એની સામે ઘસારા જોગવાઈ થયેલી છે એટલે ઘસારા જોગવાઈ ખાતે ઉધાર 21,000, તે કાયમી મિલકતો ખાતે 21,000 રૂપિયા. આ રીતે બંને ખાતામાં એની અસર થશે. પછી 1,20,000 રૂપિયાના કરવેરા વર્ષ દરમિયાન ચૂકવેલા છે તો કરવેરા જોગવાઈનું ખાતું આપણે બનાવવાનું છે. એમાં બેંક ખાતે ચૂકવણી એટલું જ આવશે, બીજું કંઈ છે નહીં. પછી અગાઉના વર્ષોમાં સ્ટોકની મૂળ કિંમત તેની મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવતી હતી તે હવે મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ રીતે 31/18 સ્ટોકની કિંમત 81,000 રૂપિયા હતી જ્યારે 31/19 રોજ સ્ટોકની સાચી કિંમત 1,12,500 દર્શાવવામાં આવેલી હતી. તો શરૂઆતનો સ્ટોક છે 81,000 હતો પણ એ 10% ઓછી કિંમતે દર્શાવવામાં આવેલો હતો. હજુ અહીંયા સ્ટોકની કિંમત હવાલામાં આપવામાં આવેલી છે જે અગાઉના દાખલાઓમાં ક્યાંય આપવામાં આવી નહોતી. કારણ શું છે કે બેલેન્સ શીટમાં ઉપર રકમ જે છે એના બેલેન્સ શીટમાં સ્ટોક અલગ ચાલુ મિલકત તરીકે તો દર્શાવેલો છે જ નહીં, ત્યાં તો કુલ ચાલુ મિલકતો જ આપેલી છે. એટલે સ્ટોકની રકમ આપવાનો હેતુ અહીંયા એ છે કે તમને સ્ટોક કેટલાનો હતો તો જે આપણને એની સાચી કિંમત કેટલી છે સ્ટોકની અને કઈ કિંમત અત્યારે દર્શાવવામાં આવેલો છે તો જ ખબર પડી શકે. કારણ કે ઉપર બેલેન્સ શીટમાં સ્ટોકની કિંમત આપણને આ દાખલાની અંદર આપવામાં આવેલી નથી. તો આ પ્રકારનો હવાલો અહીંયા નવો આવે છે થોડો ફેરફાર સાથેનો. તો આપણે છેલ્લી સૂચના કે જરૂરી ગણતરીઓ સાથે કંપનીનું ભંડોળ પ્રવાહપત્રક છે એ તૈયાર કરો. હવે પહેલી જ વર્કિંગ નોટ શરૂઆતના સ્ટોકને લગતી છે. તો શરૂઆતના સ્ટોકને
અત્યારે 81,081,000 રૂપીઝ એ કિંમતે દર્શાવેલો છે, અને એની સાચી કિંમત કરતાં 10% લેખે ઓછો દર્શાવેલો છે. તો એની ત્રિરાશિ આપણે મૂકવી પડે કે અત્યારે દર્શાવેલી કિંમત 90 રૂપિયા, એટલે 100 રૂપિયાની એની માનો કે સાચી કિંમત હોય તો 10% ઓછા બતાવ્યા છે, એટલે 10 રૂપિયા બાદ કરો તો 90 રૂપિયાની સાચી કિંમત થાય. સાચી કિંમત ફરીથી રિપીટ કરું છું, સાચી કિંમત 100 હોય તો 10% લેખે 10 રૂપિયા ઓછા એમાંથી બાદ કરી નાખો દર્શાવેલા છે, અને 100માંથી 10 જતા 90 બચે તો 90 રૂપિયા અત્યારે દર્શાવવામાં આવતી કિંમત મળશે. એટલે આ રીતની ત્રિરાશિ થાય કે દર્શાવેલી કિંમત 90 હોય તો સાચી કિંમત 100 રૂપિયા થાય, દર્શાવેલી કિંમત અત્યારે જે હવાલામાં આપેલી છે શરૂઆતના સ્ટોકની એ 81,000 છે તો સાચી કિંમત કેટલી. આ રીતે ગણતરી કરતાં આપણને સ્ટોકની સાચી કિંમત 90,000 રૂપિયા મળે છે. એટલે 90,000ની કિંમતનો સ્ટોક છે એના 10% કરો એટલે 9,000 રૂપિયા ઓછા બતાવ્યા છે, તો 90માંથી 9,000 બાદ કરો એટલે 81,000ની અત્યારે જે કિંમત દર્શાવેલી છે એ રીતે ટેલી થઈ જશે. તો 9,000 રૂપિયાનો તફાવત છે એની આમ નોંધ થશે. શરૂઆતના સ્ટોક ખાતે ઉધાર 9,000, તે નફા નુકસાન ખાતે જમા 9,000. હવે અહીંયા સ્ટોક તો બેલેન્સ શીટમાં આપ્યો નથી, એટલે આપણે કુલ ચાલુ મિલકતોની શરૂઆતની બાકી છે એમાં 9,000 રૂપિયા સ્ટોકની કિંમત જે વધારો થાય છે એ 9,000 રૂપિયા ઉમેરી દેવાની રહેશે. તો શરૂઆતની બાકી જે ચાલુ મિલકતોની છે એમાં 9,000 રૂપિયા સ્ટોકની કિંમતમાં વધારો થયો છે, સાચી કિંમત ગણતા એમાં ઉમેરી દેવાનો રહેશે. અને બીજી અસર છે નન્નું ખાતે 9,000 રૂપિયા જમા, તો જ્યારે સુધારેલ નન્નું ખાતું બનાવીએ ત્યારે 9,000 રૂપિયા ત્યાં જમા લેવાના રહેશે. પછી ડિબેન્ચર પરત પ્રીમિયમની નોંધ છે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ પરત કર્યા છે 60,000ના 5% લેખે, તો 3,000 પ્રીમિયમ થાય એની વાત મેં તમને કરેલી જ હતી. તો 3,000 રૂપિયા એ પરત પ્રીમિયમ ચૂકવેલું છે એ નફા નુકસાન ખાતે એ માંડી વાળવાનું થશે. પછી યંત્રોની વર્કિંગ નોટ છે. તો યંત્રોની પડતર કિંમત જે વેચાણ કર્યું છે એ યંત્ર હવાલામાં આપ્યું છે કે 75,000 રૂપિયાની પડતર કિંમત છે, 31,500 એના ઉપર કસરાની જોગવાઈ કરવામાં આવી છે. મેં તમને આ 6,000ના નુકસાન સહિત આખી ગણતરી ત્યારે સમજાવી દીધેલી છે કે જે યંત્ર વેચ્યું છે એની પડતર કિંમત 75,000 છે અને એના ઉપર 31,500 રૂપિયા ઘસારાની જોગવાઈ થયેલી છે, એટલે ઘસારા બાદ કિંમત 43,500 થાય એ વાત પણ મેં તમને કરી દીધી છે. તો ઘસારા બાદ કિંમત 43,000 થાય અને વેચાણ કિંમત છે એ 37,500 છે, એટલે આ રીતે એ જૂનું એક યંત્ર વેચતા 6,000 રૂપિયા નુકસાન જશે. એટલે આની આમ નોંધ થાય કે બેંક ખાતે ઉધાર 37,500, ઘસારા જોગવાઈ ખાતે ઉધાર 31,500, નફા નુકસાન ખાતે ઉધાર 6,000 રૂપિયા, તે યંત્રો ખાતે અથવા તો કાયમી મિલકતો ખાતે જમા 75,000 રૂપિયા. ત્રણ જ્યારે ઘસારા જોગવાઈનું ખાતું હોય ત્યારે આમનોંધમાં 3 એન્ટ્રી ઉધાર થાય, બેંક ખાતે એટલે વેચાણ કિંમત, ઘસારા જોગવાઈ ખાતે એટલે ઘસારા જોગવાઈની જે બાકી હોય અથવા તો વેચાણ કરેલ મિલકત ઉપર જે ઘસારાની રકમ તમને આપેલી હોય એ રકમ એમાંથી બાદ કરી નાખવાની, એટલે તમને ઘસારા બાદ કિંમત મળે. એટલે ઘસારા જોગવાઈ ખાતે ઉધારવાનું, અને જે તફાવત હોય નફો કે ખોટ, કોઈક વખત નફો પણ હોઈ શકે, નફો કે ખોટ હોય એ પણ તમને મળી શકે. તો અહીંયા ખોટ છે 6,000 રૂપિયા. તો આ રીતે આપણે આમનોંધ થશે યંત્ર વેચાણના સંદર્ભમાં. હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરીએ, અને એ આ દાખલામાં નાનું હશે કારણ કે કુલ ચાલુ મિલકત અને કુલ ચાલુ દેવા આપી દેવામાં આવેલા છે, એટલે આમાં કંઈ જાજી એન્ટ્રીઓ આવે નહીં, સીધું ચાલુ મિલકત બાદ ચાલુ દેવા જ કરવાનું થાય. તો હેડિંગમાં 31 માર્ચ 2018 અને 2019ની બાકીઓ આપી છે, કાર્યશીલ મૂડીમાં વધારો અને ઘટાડો છે, સીધું અહીંયા ચાલુ મિલકત બાદ ચાલુ દેવા જ કરવાના છે. તો ચાલુ મિલકતો 4,29,000 શરૂઆતની બાકી. એકચ્યુઅલી પાકા સર્વેમાં ઉપર રકમમાં 4,20,000 આપવામાં આવ્યા છે, પણ એમાં આપણે જે સ્ટોકની વર્કિંગ નોટ પહેલાં જ ક્રમે કરેલી છે જેને કારણે 9,000 રૂપિયાનો સ્ટોક છે વધી જાય છે, સાચી કિંમત ગણતા એ રકમ અહીંયા ઉમેરી દેવાની છે. તો કુલ ચાલુ મિલકતો 9,000 ઉમેરતા 4,29,000ની થશે, આખર બાકી 4,95 છે. તો 66,000 રૂપિયાનો વધારો થયો છે, એટલે વધારોના કોલમમાં તફાવત મૂકો. બાદ ચાલુ દેવાઓ 1,80,000ના હતા અને વધીને 1,95,000ના થયા, 15,000નો એમાં વધારો થયો છે, પણ વ્યસ્ત સંબંધ હોવાને કારણે તફાવત 15,000 રૂપિયા ઘટાડોના કોલમમાં દર્શાવેલો છે. હવે આપણે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરીએ એટલે કાર્યશીલ મૂડી મળે. તો આ રીતે શરૂઆતની કાર્યશીલ મૂડી
2,49,000 રૂપિયા થાય છે, જ્યારે આખની બાકી 3,00,000 રૂપિયા થાય છે. તો એ બે કોલમમાંથી કાર્યશીલ મૂડીનો જે ટોટલ મોટો હોય, કાર્યશીલ મૂડી જે મોટી હોય એ ટોટલમાં લઈ લેવાની. તો 2,49,000 અને 3,00,000 એટલે 3,00,000 રૂપિયા મોટા છે ફિગરમાં, તો એનો ટોટલ છેલ્લે મૂકી દેવાનો. તો પહેલા અને બીજા બે કોલમમાં 3,00,000 રૂપિયા મૂકી દેવાના, અને આ રીતે તફાવત આવ્યો છે કે કાર્યશીલ મૂડીમાં વધારો 51,000 રૂપિયા. વધારો શું કામે? કારણ કે શરૂઆતમાં 2,49,000 હતા, અંતમાં 3,00,000 છે, તો 51,000 રૂપિયાનો આ રીતે વધારો થયેલો છે. તો કાર્યશીલ મૂડીમાં વધારો આવો જવાબ આવશે. વધારોને ઘટાડોના કોલમ છેલ્લે બંધ થાય, આની સાથે જ બંધ થાય. તો એનો સરવાળો જે કોલમનો મોટો હોય એ મૂકવાનો. તો વધારોમાં જુઓ 66,000નો એક જ ફિગર છે, એ જ રીતે ઘટાડોમાં માત્ર 15,000નો ફિગર છે એક જ. તો 66,000ની રકમ મોટી છે, એ ત્રીજા કોલમનો રકમના ત્રીજા કોલમનો ટોટલ 66,000 છે, એ વધારોના કોલમમાં મૂકો અને એટલો જ ટોટલ ઘટાડોના કોલમમાં મૂકો. તો આપણને ત્યાં પણ 51,000 રૂપિયાનો તફાવત જોવા મળશે. તો કાર્યશીલ મૂડીમાં વધારો 51,000 રૂપિયા, આ બંને ફિગર સરખા જ રહેવા જોઈએ. પહેલાં બે કોલમ વચ્ચેનો તફાવત અને છેલ્લા બે કોલમ વચ્ચેનો તફાવત છે, એની રકમ સરખી જ રહેવી જોઈએ, જુદી જુદી ન આવે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જો અલગ અલગ આવે તો એનો અર્થ એ થાય કે તમે તફાવતની રકમ જે કાઢી છે શરૂઆતની બાકી અને આખની બાકી, એમાં ક્યાંક મિસ્ટેક છે, તો ભૂલ થઈ ગઈ છે. તો આ હતું આપણું પહેલું સ્ટેપ. હવે ખાતાઓ જુદા જુદા આપણે તૈયાર કરવાના છે. તો એ પૈકી પહેલું જ ખાતું છે સ્થિર મિલકતોનું ખાતું. સ્થિર મિલકતોનું ખાતું, તો શરૂઆતની બાકી ઉધાર બાકી તરીકે મિલકત છે એટલે 12,00,000 રૂપિયા. પછી સીધું બેંક ખાતે ખરીદી એવું ક્વેશ્ચન માર્ક છે, એટલે એ રકમ આપણે શોધેલી છે તપાસ દ્વારા. એટલે જમા બાકી આપણે પહેલાં જમા સાઈડ પૂરી કરી લઈએ. તો બેંક ખાતે આપણે આમ નોંધ કરીને 3 એન્ટ્રી ઉધાર કઈ રીતે વર્કિંગ નોટમાં કહ્યું છે એ પ્રમાણે, બેંક ખાતે ઉધાર, ઘસારા જોગવાઈ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે યંત્રો ખાતે, કાયમી મિલકતો ખાતે જેમાં 75,000, તો એ ત્રણેય ઉધાર રકમો છે એ આપણે અહીંયા દર્શાવવી પડે. તો બેંક ખાતે જૂનું જે યંત્ર વેચ્યું એની વેચાણ કિંમત 37,500, ઘસારા જોગવાઈ એ જૂના વેચેલ યંત્ર ઉપર જે ઘસારાની રકમ છે એ 31,500 છે તે રકમ. પછી 6,000 રૂપિયા નફા નુકસાન ખાતે ખોટ આ યંત્ર જે વેચ્યું 43,500ની ઘસારા બાદ કિંમત હતી, અને એ 37,500માં વેચ્યું તો 6,000ની ખોટ ગઈ, તો નન્નું ખાતે 6,000 રૂપિયા એના. પછી ઘસારા જોગવાઈ ખાતે 21,000, છેલ્લે એક નવો વધારાનો હવાલો આપ્યો છે કે 21,000નું એક યંત્ર માંડી પાડવાનું છે કે જેના ઉપર પૂરેપૂરા ઘસારાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારે મેં આમનું પણ કહેલી હતી કે ઘસારા જોગવાઈ ખાતે ઉધાર 21,000, તે યંત્રો ખાતે જમા 21,000, તો આ યંત્રો ખાતે જમા આપણે લીધા 21,000 રૂપિયા. પછી આખરની બાકી બાકી આગળ લઈ ગયા તરીકે 14,55,000. હવે આપણે જમા સાઈડનો ટોટલ જો જોઈએ તો 15,51,000 થાય છે, અને એ ઉધાર સાઈડ આપણે મૂકીએ 15,51,000 રૂપિયા, તો બેંક ખાતે જે ખરીદી છે તફાવત છે એ 3,51,000 રૂપિયાનો એ જોવા મળે છે. તો આ રીતે આપણું પહેલું ખાતું ઘસારા જોગવાઈનું ખાતું અહીંયા તમને ધ્યાન પડે એટલે મેં દર્શાવેલું છે, પણ આનું ખાતું ન બનાવીએ તો પણ ચાલે, કારણ કે હવાલામાં ચાલુ વર્ષની આપણને ઘસારા જોગવાઈની બાકીઓ આપી દેવામાં આવેલી છે. તો ઉધાર સાઈડ સ્થિર મિલકતો ખાતે 31,500 એટલે ઉપર સ્થિર મિલકતોનું ખાતું આપણે બનાવ્યું છે, એમાં 31,500 જે યંત્ર વેચ્યું છે એના ઉપરની જે ઘસારા જોગવાઈ છે એની રકમ છે. પછી સ્થિર મિલકતો ખાતે અગેઇન 21,000 રૂપિયા, એટલે જે જૂનું યંત્ર માંડી વાળ્યું છે જેના ઉપર 21,000ના ઘસારાની જોગવાઈ કરવામાં આવેલી છે, એ યંત્રના ખાતામાં આ 2 એન્ટ્રી છે જ ઘસારા જોગવાઈ ખાતે. જમા સાઈડ યંત્રનું ખાતું જુઓ તો, કાયમી મિલકતનું ખાતું જુઓ તો જમા સાઈડ ઘસારા જોગવાઈ ખાતે 31,500 જમા છે, ઘસારા જોગવાઈ ખાતે 21,000 જમા છે. તો એ રીતે આ પહેલી રકમ 31,500ની એ જે જૂનું યંત્ર વેચ્યું છે એના ઉપરની રકમ છે, અને બીજી એન્ટ્રી 21,000ની છે એ જે યંત્ર માંડી વાળેલું છે એની રકમ છે. જમા સાઈડ આપણે લઈએ તો શરૂઆતની બાકી 3,45,000, પછી સીધું નાનું ખાતે જોગવાઈ
આ તફાવત આપી દીધી છે હવાલામાં. નન્નું ખાતે ચાલુ સાલની જોગવાઈ 1,42,000 રૂપિયા એ ઓલરેડી આપણને આપી દેવામાં આવેલી જ છે, અને આખરની બાકી 4,35,000 છે. બે સાઈડ ઇક્વલ થઈ જશે એની મેળે. મેં તમને કહ્યું હતું કે જ્યારે ઘસારા જોગવાઈની ચાલુ સાલની રકમ આપી હોય ને ખાતું ન બનાવીએ તો પણ ચાલે, કારણ કે એની બંને સાઈડ આપમેળે એક સરખી જ આવે. તો ત્યારબાદ આપણે રોકાણોનું ખાતું લઈએ તો ઉધાર સાહેબ શરૂઆતની બાકી 1,50,000. પછી મૂડી અનામત ખાતે આપણે નફો મૂડી અનામત બેલેન્સ શીટમાં આપેલું છે. મૂડી અનામત નીલ અને 15,000 રૂપિયા આપણને હવાલામાં કહ્યું છે કે રોકાણો વેચતા નફો થયો છે અને આ નફો મૂડી અનામત ખાતે જમા કરવામાં આવેલો છે. તો એ નોંધે થાય કે 15,000 નફો થયો છે જે મૂડી અનામત ખાતે જમા લીધો છે. ત્યાર પછી બેંક ખાતે જમા સાઈડ વેચાણ ક્વેશ્ચન માર્ક. હવે જૂનું યંત્ર જૂના રોકાણો વેચ્યા છે 15,000 નફાથી એમ કહ્યું છે, પણ કેટલા રૂપિયામાં વેચ્યા એ નથી કહ્યું, તો એ તફાવત દ્વારા મળશે. પછી આખરની બાકી મૂકી દીધો, બાકી આગળ લઈ ગયા 1,20,000, અને પછી ટોટલ કરો ઉધાર સાઈડનો મોટો ટોટલ છે તો 1,65,000, જમા સાઈડ 1,65 મૂકીએ તો બેંક ખાતે 45,000 રૂપિયા વેચાણ કિંમત છે આપણને મળશે, અને ટોટલ બે સાઈડ 1,65,000. કરવેરા જોગવાઈનું ખાતું બેંક ખાતે ઉધાર સાઈડ ચૂકવણી 1,20,000. તો કરવેરા ચૂકવા આપણને રકમ હવાલામાં ઓલરેડી આપી દીધેલી છે 1,20,000. બાકી આગ લઈ ગયા આખરની બાકી 1,27,500 રૂપિયા. જમા સાઈડ શરૂઆતની બાકી 1,35,000, અને નન્નું ખાતે જોગવાઈ ક્વેશ્ચન માર્ક છે, જે આપણે ખાતું બંધ કરીએ અને તફાવત દ્વારા શોધી કાઢવાનું રહેશે. ઉધાર સાઈડનો સરવાળો વધારે છે. ઉધાર સાઈડનો સરવાળો મૂકીએ તો 2,47,500 થાય છે. જમા સાઈડ મૂકો 2,47,500, એટલે ઉપર 1,12,500 એ ઘસારાની ચાલુ સાલની કરવેરાની ચાલુ સાલની જોગવાઈ છે, ક્વેશ્ચન માર્ક છે, એ આંકડો આપણને મળી જશે. તો ચાલુ સાલની જોગવાઈ કરવેરાની 1,12,500. તો આ જુદા જુદા જરૂરી ખાતાઓ આપણે તૈયાર કર્યા. પછી સુધારેલું નફા નુકસાન ખાતું આપણે ત્રીજા સ્ટેપમાં લઈએ. તો વિગત અને રકમ રૂપિયા, પછી એન્ટ્રીઓની શરૂઆત આપણે કરીએ તો ઉધાર સાઈડ પહેલી એન્ટ્રી સ્થિર મિલકતોના વેચાણની ખોટ 6,000 રૂપિયા. નન્નું ખાતે ઉપર ખાતાઓ જે બનાવ્યા હોય એની જમા સાઈડ નન્નું ખાતે જે જે વિગતો આવી હોય બધી અહીંયા લેવી પડે. જૂનું યંત્ર વેચ્યું એ વેચતા 6,000ની ખોટ ગઈ, તો આ એની રકમ છે કે સ્થિર મિલકતના વેચાણની ખોટ 6,000 રૂપિયા. પછી કરવેરા જોગવાઈ ખાતે 1,12,500. કરવેરા જોગવાઈનું ખાતું ઉપર બનાવ્યું છે, એની જમા સાઈડ નન્નું ખાતે ચાલુ સાલની જોગવાઈ ક્વેશ્ચન માર્ક રકમ શોધેલી છે, તો ઉપર જ છે કરવેરા જોગવાઈનું ખાતું, તો 1,12,500 એમાં તફાવત મળ્યો છે. ઘસારા જોગવાઈ ખાતે એની ચાલુ સાલની રકમ હવાલામાં આપી દીધેલી છે 1,42,500. ઉપર ઘસારા જોગવાઈનું ખાતું બનાવેલું છે, એમાં જમા સાઈડ નન્નું ખાતે જોગવાઈ છે 1,42,500 રૂપિયા. સામાન્ય અનામત ખાતે ચાલુ સાલની જોગવાઈ છે 45,000 રૂપિયા. જે બે બાકી વચ્ચેનો તફાવત આપણે સામાન્ય અનામત બેલેન્સ શીટમાં આપ્યું હોય એની બે બાકી વચ્ચેનો તફાવત લઈ લેવાનો 45,000 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ માંડી વાળ્યું 3,000 રૂપિયા, 5% એટલે કે પ્રીમિયમથી પરત કર્યા છે ડિબેન્ચર, 60,000ના ડિબેન્ચર પરત કર્યા છે, તેના પરનું 3,000નું પરત પ્રીમિયમ માંડી વાળવાનું છે. પછી આખરનું સૂચિત ડિવિડન્ડ હોય એની જોગવાઈ કરવાની હોય તો આખરનું સૂચિત ડિવિડન્ડ આપણને આપેલું છે પાકા સરવૈયામાં, તો 54,000 રૂપિયા છે. પ્રાથમિક ખર્ચા માંડી વાળ્યા 15,000, એની વાત પણ મેં તમને કરેલી છે કે પ્રાથમિક ખર્ચા 30,000ના શરૂઆતમાં હતા, અંતમાં 15,000ના છે, તો 15,000 રૂપિયા એ રીતે પ્રાથમિક ખર્ચ નન્નું ખાતે માંડી વાળવામાં આવેલો હોય. અને છેલ્લી એન્ટ્રી આખરની બાકી છે નફા નુકસાન ખાતાની, બાકી આગળ લઈ ગયા 1,12,500 રૂપિયા. તો આ રીતે ઉધાર સાઈડ થઈ. હવે જમા સાઈડ બાકી આગળ લાગ્યા શરૂઆતની બાકી નફા નુકસાન ખાતાની 90,000 રૂપિયા. પછી શરૂઆતના સ્ટોક ખાતે 9,000 રૂપિયા, જે સ્ટોકનો હવાલો છે અને આપણે પહેલી વર્કિંગ નોટ કહી છે એમાં આમનો તમને સમજાવેલી જ છે કે શરૂના સ્ટોક ખાતે ઉધાર 9,000, તે નફા નુકસાન ખાતે જમા 9,000, તો એ 9,000 રૂપિયા એના છે. ત્યાર પછી સંચાલકીય નફો ક્વેશ્ચન માર્ક છે 3,91,500, એ આપણને તફાવત દ્વારા પ્રાપ્ત થશે.
એટલે પહેલાં આપણને ઉધાર સાઈડનો ટોટલ છે એ કરવો પડશે. ઉધાર સાઈડનો ટોટલ કર્યા પછી આપણને એ રકમ નફાની કેટલી છે એ મળી શકશે. તો ઉધાર સાઈડ નફા નુકસાન ખાતાનો સરવાળો છે એ 490,500 રૂપિયા જોવા મળે છે. અને એ રકમ 490,500ની જમા સાઈડ આપણે દર્શાવી દઈએ તો સંચાલકીય નફાની રકમ છે એ આપણને મળી જશે. તો નફો થયો છે સંચાલકીય નફો 391,500. સંચાલકીય નફો એટલે ભંડોળની પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ ગણાય. જ્યારે આપણે ભંડોળ પ્રપત્ર તૈયાર કરીએ ત્યારે પ્રાપ્તિ અને ઉપયોગ એવી એની બે સાઈડો હોય છે. તો એમાંની પ્રાપ્તિ સાઈડ આપણે 391,500 એ દર્શાવી દઈએ. અને છેલ્લું સ્ટેપ હવે આપણું ભંડોળ પ્રવાહ પત્રક. તો પ્રાપ્તિનો ઉપયોગ ફોર્મેટમાં આપણે શરૂઆત કરીએ. સ્થિર મિલકતોનું વેચાણ 37,500 રૂપિયા, એટલે જે આપણે જૂનું યંત્ર વેચ્યું છે. હવે આપણે નાનું ખાતા જુદા જુદા જે ખાતાઓ જરૂરી ખાતાઓ તૈયાર કર્યા છે એની જમા સાઈડ બેંક ખાતે વિગત હોય એ બધી અહીંયા પ્રાપ્તિ સાઈડ આવશે. અને ખાતાઓ જે ઉપર તૈયાર કર્યા છે એની ઉધાર સાઈડ જે બેંક ખાતે વિગત હોય એ ઉપયોગ સાઈડ આવશે. જે રીતે નફા નુકસાન ખાતું એવી વિગત આપણે બે સાઈડ મૂકીએ છીએ નાનું ખાતામાં, એ જ રીતે બેંક ખાતે વિગત આવતી હોય ઉપરના ખાતાઓમાં એ પ્રાપ્તિનો ઉપયોગ સાઈડ દર્શાવવાની હોય. તો સ્થિર મિલકતોનું વેચાણ 37,500 યંત્રનું ખાતું ઉપર બનાવ્યું છે, એમાં બેંક ખાતે વેચાણ કિંમત 37,500 જમા બાજુએ છે. ત્યાર પછી રોકાણોનું ખાતું પણ આપણે તૈયાર કર્યું છે, તો 45,000 રૂપિયાની કિંમતે વેચાણ કર્યું છે, એ પણ આપણે શોધેલું છે તફા દ્વારા. તો 45,000 રૂપિયા રોકાણાનું ખાતામાં જોઈ શકશો બેંક ખાતે વેચાણ કિંમત. ત્યાર પછી ઇક્વિટી શેર 12 પાડ્યા છે, 1,50,000 ઇક્વિટી શેર મૂડીમાં 1,50,000નો વધારો થયો છે. એના પર કોઈ હવાલો નથી, એનો અર્થ મેં કહ્યું કે કાંઈ હવાલો ન હોય તો ઇક્વિટી શેર છે એ રોકડેથી બહાર પાડવામાં આવેલા છે એવું એનું અર્થઘટન થાય. તો 1,50,000 રૂપિયાના શેર બહાર પાડ્યા છે. પછી સંચાલકીય નફો એટલે ઉપર જે આપણે નાનું ખાતું બનાવેલું છે એનો જે જવાબ છે 391,500 એ રકમ ત્યાં પ્રાપ્તિ તરીકે દર્શાવવાની હોય એમ મેં અગાઉ કહેલું હતું. ત્યાર પછી પહેલી એન્ટ્રી ઉપયોગ સાઈડ લઈએ. કાર્યશીલ મૂડીમાં વધારો 51,000, આપણે પહેલું જ આપણે સ્ટેપમાં કાર્યશીલ મૂડીમાં વધારો 51,000 રૂપિયા જવાબ આવ્યો છે. વધારો થાય તો ઉપયોગ ગણાય, ઘટાડો થાય તો પ્રાપ્તિ થાય. તો એ રીતે અહીંયા વધારો છે એટલે ઉપયોગ સાઈડ. પછી સ્થિર મિલકતોની ખરીદી 351,000. હવે ઉપર જે ખાતાઓ બનાવેલા છે એની ઉધાર સાઈડ બેંક ખાતે જે જે વિગત આવતી હોય એ બધી અહીંયા ઉપયોગ સાઈડ મૂકવાની થાય. તો કાયમી મિલકતો ખરીદી છે એની કિંમત 351,000 રૂપિયા છે, એટલા રૂપિયા ચૂકવા હોય એટલે ઉપયોગ તરીકે દર્શાવવાનું થશે. પછી કરવેરાનું ખાતું બનાવ્યું છે એની ઉધાર સાઈડ પહેલી એન્ટ્રી બેંક ખાતે કરવેરા ચૂકવા છે એની રકમ છે 1,20,000. પછી ડિબેન્ચર પરત કર્યા 60,000 રૂપિયા, એ આપણે બેલેન્સ શીટમાં ડિબેન્ચર 60,000 રૂપિયાના પરત કર્યા છે તફા દ્વારા એ વાત કરેલી હતી. અને એના ઉપર 5% લેખે 3,000 રૂપિયાનું પ્રીમિયમ ચૂક્યું છે, એટલે ડિબેન્ચર હોલ્ડરોને 60,000 મૂળ કિંમત ડિબેન્ચરની અને 3,000 રૂપિયા પ્રીમિયમને એમ કુલ 63,000 રૂપિયા ચૂકવવાના થાય છે. તો ડિબેન્ચરની મૂળ કિંમત પહેલાં દર્શાવેલી છે 60,000 રૂપિયા, અને ત્યાર પછી જોઈ શકશો ડિબેન્ચર પરત 3,000 રૂપિયા પ્રીમિયમ ચૂકવું એની નોંધ છે. ત્યાર પછી શરૂઆતનું સૂચિત ડિવિડન્ડ ચૂકવું 39,000 રૂપિયા. આ દાખલામાં શરૂઆતનું સૂચિત ડિવિડન્ડ 45,000 છે, પણ એમાંથી 6,000 રૂપિયા એ નહીં ચૂકવાયેલ ડિવિડન્ડના છે. તો એ 45,000માંથી 6,000 રૂપિયા બાકી રહેલા ડિવિડન્ડના બાદ કરી અને અહીંયા 39,000 રૂપિયા ચૂકવેલા છે એ રીતે આપણે અહીંયા રકમ દર્શાવેલી છે. ભંડોળ પ્રાપ્તની બંને સાઈડ અહીંયા આપણી પૂરી થઈ ગઈ, બે સાઈડ ટોટલ કરી નાખવાનો. તો અહીંયા ટોટલ પ્રાપ્તિ સાઈડનો છે 6,24,000 અને સેમ વે ઉપયોગ સાઈડનો ટોટલ પણ એની જાતે 6,24,000 રૂપિયા આવી જાય છે. તો આ રીતે ભંડોળ પ્રાપત્રક છે એ મળી જાય છે. અગાઉ પણ મેં તમને કહેલું છે કે ભંડોળ પ્રાપત્રકની બંને સાઈડનો સરવાળો એક સરખો જ આવી જવો જોઈએ અને કુદરતી ક્રમમાં સ્વાભાવિક ક્રમમાં એક સરખો આવી જવો જોઈએ. પછી તફાવત આવતો હોય, બે સાઈડ અલગ અલગ આવતી હોય
તો એ દાખલો ખોટો હોય તમે પણ આ જાણો છો, એટલે પછી તમે એક જ આંકડો દર્શાવવા માટે પછી તફાવત જે આવતો હોય એ કોઈને કોઈ રીતે હવાલા પાડીને કે ઉપલબ્ધ ખાતું ઊભું કરીને મૂકી દો અને પછી ટોટલ સરખો દર્શાવો, પણ તો એ જવાબ ખોટો જ ગણાય, એમાં જોનારને એ વસ્તુનો ખ્યાલ આવી જાય. કારણ કે આમાં કંઈ ઉપલબ્ધ ખાતું કે અન્ય વધારાના કોઈ હવાલાઓ તમે જે દર્શાવેલા હોય એવું કંઈ હોતું નથી. તો આ રીતે આપણે નવમો દાખલો આજે આપણે પૂરો કર્યો છે અને નવે નવ દાખલામાં તમે એ જોઈ શકેલા છો કે ભંડોળ પ્રમાણપત્રક નવે નવ દાખલામાં એની રીતે કોઈ પણ જાતના ફેરફારો કર્યા વિના, હવાલાઓ નાખ્યા વિના અને વધારાના કોઈ પ્રયત્નો કર્યા વિના નવે નવ દાખલામાં ભંડોળ પ્રમાણપત્રક છે એની જાતે બંને સાઈડ સરખું મળી ગયેલું છે. તો જ્યારે તમે પણ કોઈ દાખલો ગણતા હો, પ્રેક્ટિસ કરતા હો, ત્યારે આ રીતે ભંડોળ પ્રમાણપત્રક એની જાતે જ એક સરખું થઈ જાય, તફાવત ન આવે એ તમારે કાળજી રાખવાની છે. બંને સાઈડ તફાવત આવતો હોય તો દાખલો 100% ખોટો છે એવું જ એનું અર્થઘટન થાય, અને હવાલો નાખીને મેળવો તમે તો પણ એ 100% ખોટું જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. કારણ કે જોનારને આ વસ્તુનો ખ્યાલ તાત્કાલિક આવી જશે, કારણ કે આમાં અન્ય કોઈ હવાલાઓ કે ઉપલબ્ધ ખાતા કે એવું કંઈ હોતું નથી, એટલે ઉલટાનું વહેલા પકડાઈ જશો, તો એ વસ્તુ ન બને એ ખાસ કાળજી રાખજો. આ સાથે દાખલા નંબર 9 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આપણે હવે આવતા વીકમાં જ્યારે લેક્ચર આવે ત્યારે દાખલા નંબર 10 એ અહીંયા તમને સમજૂતી આપી ગણાવી, અને ત્યાર પછી આવું જ એક બીજું સેમ આ જ રકમ હોય એવું પ્રકરણ રોકડ પ્રમાણપત્રકનું એક દાખલા પછી હજી આપણે શરૂ કરવાનું છે. જે પ્રકરણની રકમ છે રોકડ પ્રમાણપત્રકની એ આ જ બધી જે 10 દાખલા થશે એ જ બધી રકમો ઉપરથી રોકડ પ્રમાણપત્રક પણ તૈયાર થઈ શકે. એટલે ભંડોળ પ્રમાણપત્રક અને રોકડ પ્રમાણપત્રકની રકમો સેમ હોય એટલે તમે રકમથી ત્યારે પરિચિત હશો ત્યારે આપણે નવું ટોપિક શરૂ કરીશું ત્યારે. તો આજે આપણે અહીંયા આ ટોપિકનો દાખલો 9મો પૂરો કરીએ છીએ, આજનું કાર્ય અહીંયા સંપન્ન કરીએ છીએ. ફરીથી આપણે નેક્સ્ટ વીકમાં મળીશું દાખલા નંબર 10 સાથે. તો થેન્ક યુ વેરી મચ.